વાલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે શરૂઆત જ્યાંથી કરવા માંગુ છું, લૂકની લખેલી સુવાર્તાના 16માં અધ્યાયથી. પણ ઘણીવાર તમે સાંભળ્યું હશે અને લોકો કહે છે કે હા, અમે ઘણાની સાક્ષીઓ સાંભળી છે, પ્રભુએ મારા જીવનમાં આ રીતે કામ કર્યું, પહેલાં હું આવો ખરાબ વ્યક્તિ હતો અને હવે હું હવે પ્રભુએ મારા જીવનમાં બદલાણ કર્યું છે. અને ઘણીવાર તમે એમ પણ સાંભળો છો કે લોકો એવું કહે છે, અમે ઘણી સાક્ષીઓ સાંભળી પણ અમે સુપર નેચરલી સાંભળીએ, અમને કોઈ અલૌકિક રીતે કોઈ આવીને કહે તો અમે માનીએ. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ લૂકને લખેલી સુવાર્તાના 16માં અધ્યાયની અંદર. જો તમે જુઓ તો ત્યાં આગળ પ્રભુ ઈસુ પોતે એક પેરાબેલ કહે છે, એક ઉદાહરણ આપે છે. અને એમાં કહે છે કે એક ધનવાન માણસ હતો અને લાજરસ ભિખારી હતો, બંને મરી જાય છે. અને મરીને લાજરસ હતો ઇબ્રાહીમની ગોદમાં શાંતિની જગ્યામાં જાય છે, અને ધનવાન માણસ સતાવણીની જગ્યામાં, દુઃખની જગ્યામાં પહોંચે છે. અને ત્યાંથી એ ઇબ્રાહીમને કહે છે કે મારે 5 ભાઈઓ છે, એ લોકો પણ કદાચ અહીંયા આવી ગયા છે. તો ઇબ્રાહીમ પિતા, તમે એક કામ કરો, તમે લાજરસને મોકલી આપો કે જઈને એ લોકોને ચેતવણી આપે. અને ઇબ્રાહીમ કહે છે કે એ પ્રમાણે ના બની શકે, એ લોકોની કને પ્રબોધકો છે, મૂસા છે, એનું એ લોકો સાંભળે. અને ત્યારે આ ધનવાન માણસ બહુ સરસ કહે છે કે ના પ્રભુ, જો મરેલામાંથી કોઈ ઉઠીને જશે તો એ લોકો સાંભળશે. ઘણી વાર હું અને તમે એવું માનીએ છીએ કે મરેલામાંથી કોઈ આવીને આપણને ખબર આપે અને કહે તો આપણે માનીશું. અને ઇબ્રાહીમ ત્યાં કહે છે કે જો મરેલામાંથી એટલે લાજરસ જઈને પણ કહેશે તો એ લોકો નહીં માને. અને આ વાત તો પેરાબલ હતો, અથવા પ્રભુ ઈસુનું ઉદાહરણ હતું. પછી તમે માથીની સુવાર્તામાં જાઓ, માથીના સુવાર્તાના 8:29 કલમની અંદર, જેની અંદર ઘણા બધા અશુદ્ધ આત્મા હતા, એ લોકો પ્રભુ ઈસુને શું કહે છે, અમને ખબર છે કે તું દેવનો દીકરો છે. આ માણસો નથી કહેતા, આ અશુદ્ધ આત્માઓ કહે છે કે અમને ખબર છે કે તું દેવનો દીકરો છે, પહેલી બાબત. અને પછી એ લોકો શું કહે છે, સમય પહેલા અમને ત્રાસ આપવાને માટે તું શું કરવા આવ્યો છે. એટલે એ લોકોને ખબર છે કે એ લોકોનો સમયનો અંત આવ્યો છે, હવે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને આ કોઈ માણસો નથી કહેતા, આ જે અશુદ્ધ આત્માઓ છે, અશુદ્ધ આત્માઓ કહે છે કે તું દેવનો દીકરો છે. શું તમે માનવા તૈયાર છો કે પ્રભુ ઈસુ દેવનો દીકરો છે? અશુદ્ધ આત્માઓ માને છે. અને પછી તમે ક્લાઇમેક્સ જુઓ તો અયુબના પુસ્તકના પહેલા અધ્યાયની અંદર તમે આવો તો ત્યાં પહેલા અધ્યાયની અંદર પ્રભુ શેતાને કહે છે કે શું તે મારા સેવક અયુબને ધ્યાનમાં લીધો છે, એના જેવું કોઈ જ નથી, વ્યવસ્થિત રીતે ચાલનાર, ન્યાયપણે ચાલનાર એના જેવું પૃથ્વીમાં કોઈ નથી. અને શેતાન ને પ્રભુની વચ્ચે વાર્તાલાપ થાય છે અને શેતાન જે જવાબ આપે છે બહુ સૂચક છે, કહે છે મને ખબર છે કે તે તારી વાળ એ અયુબની આજુબાજુ રાખી છે, અયુબના ઘરનાઓની આજુબાજુ રાખી છે, અયુબનું જે પઝેશન છે એની આજુબાજુ તે વાળ રાખેલી છે અને તેને આશીર્વાદ આપ્યો છે. પ્રભુ મને તમને આશીર્વાદ આપે શેતાનને કદી ગમતું નથી. શેતાન બેઝિકલી શું કહી રહ્યો છે, પ્રભુ મને નથી ગમતું, હું તો એને હેરાન કરવા માંગુ છું, હું તો એને તકલીફ આપવા માંગુ છું, પણ હું એને તકલીફ આપી શકતો નથી. કેમ? કારણ કે તેની આજુબાજુ વાળ મૂકી છે. બેઝિકલી શેતાન એકનોલેજ કરે છે કે પ્રભુએ એને આશીર્વાદ આપ્યો છે. અને બીજી બાબત કે પ્રભુએ જ્યારે વાળ મૂકી છે ત્યારે હું એને ભેદી શકતો નથી, એને તોડી શકતો નથી. તમે કદી એને અંગ્રેજીમાં હેજ કહે છે, હેજને આપણે ગુજરાતીમાં તમે જુઓ તો એને શું કે મહેંદીની વાળ કહીએ છીએ. મહેંદીની વાળ કેટલી મજબૂત હોય, જો મહેંદીની વાળની અંદર તમે ધારો તો તમે એને તોડીને એની અંદરથી પસાર થઈ શકો છો. પણ શેતાન અહીંયા સાક્ષી આપે છે, કોઈ બીજું નહીં, શેતાન સાક્ષી આપે છે કે પ્રભુ તારી સાદી મહેંદીની વાળ પણ એટલી બધી મજબૂત છે કે હું એને કંઈ કરી શકતો નથી. હવે તમે જુઓ, અયુબે નથી કીધું કે પ્રભુ તો તારી વાળ મારી આજુબાજુ મૂક, મારા કુટુંબની આજુબાજુ મૂક, મારે જે કંઈ છે એની આજુ તારી વાળ મૂક. પ્રભુએ સામે ચાલીને એને વાળ આપેલી છે અને એ વાળ એવી છે કે જેને શેતાન
તોડી નથી શકતો, સાદી વાડને નથી તોડી શકતો. તો પ્રભુનું વચન કહે છે કે પ્રભુ મારા તમારા માટે કિલ્લા સમાન બનેલા છે. જો એ સાદી વાડ નથી તોડી શકતો તો પ્રભુએ જે મજબૂત કિલ્લો મારી તમારી બાજુ બાંધ્યો છે, આજુબાજુ બાંધ્યો છે, એને કેવી રીતે તોડી શકે? અયુબે ના તું માંગ્યું કે પ્રભુ તું મને વાડ મારી આજુબાજુ, પ્રભુએ મૂકી દીધી. અને એ જ પ્રમાણે તમે કદાચ નથી માંગી, તમને કદાચ એવું લાગતું હશે કે હું એકલો છું કે એકલી છું, મારું કોઈ નથી, પણ પ્રભુએ તમારી આજુબાજુ એટલી સખત વાડ મૂકી છે જે તમારી દ્રષ્ટિ કદાચ કાચી હશે, પણ શેતાને હું ઓળંગી શકતો નથી. એટલે જો તમને કશું ના યાદ રાખે, જો તમે નિરાશ હો, તો યાદ રાખો કે પ્રભુએ તમને રક્ષણમાં મૂકેલા છે તમારા માંગ્યા અગાઉ. અને બીજી બાબત, જો તમને હજુ પણ ડાઉટ છે કે શું બાઇબલની વાતો સાચી છે, પ્રભુને જીવન સોંપવી બાબતો સાચી છે, હા એ સાચી છે, કારણ કે શેતાન પણ સાક્ષી આપે છે, અશુદ્ધ આત્માઓ પણ સાક્ષી આપે છે, પ્રભુ ઈસુએ પોતે દર્શનમાં કીધું છે. જો તમે કોઈની સાક્ષી ના માનો તો એટલીસ્ટ તમે અશુદ્ધ આત્માઓ શું કહે છે અને શેતાન શું કહે છે તો ધ્યાનમાં લો કે બાઇબલમાં જે લખેલું છે એ બાબત સાચી છે. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.